नमस्कार मित्रों, धोरण 12 विषय बीए ने प्रकरण आपनो चाले छे 10मो बजार प्रक्रिया संचालन। एमा आपनो सवाल छे किंमत एटले शुं ने दरेक धंधा के एकमे व्याजबी किंमत सा माटे नक्की करवी जोईए। बराबर, तो सवाल किंमत एटले शुं ने दरेक एकमे व्याजबी किंमत सा माटे नक्की करवी जोईए। तो पहला आपने सवाल जो है कि पहला एक मार्क्स में पूछा है किंमत એટલે શું તે। तो ग्राहक छे ये माल के सेवा माटे, એટલે ग्राहक द्वारा माल के सेवा माटे कई कई बाबतो भौतिक होई, आर्थिक होई, सामाजिक होई के मानसिक संतोष माटे जे चुकवामां आवतुं मूल्य छे एने मित्रों किंमत कहेवामां आवे छे। कोना द्वारा? ग्राहकों द्वारा। बराबर, साना माटे? माल के सेवा माटे। कई कई बाबतो माटे? भौतिक, सामाजिक, आर्थिक के पछी मानसिक संतोष माटे जे चुकवामां आवतुं मूल्य छे एने किंमत कहेवामां आवे छे। टूंकमां ग्राहक द्वारा चुकवामां आवतुं मूल्य। अने कई बाबतो माटे? तो ग्राहक द्वारा माल के सेवा माटे, भौतिक, आर्थिक, सामाजिक अने मानसिक संतोष माटे चूकवामां आवतुं मूल्य एटले किंमत। बीजी रीते कहेवुं होय तो किंमत कोने कहेवामां आवशे? तो आ पैदाश छे एक सेवानुं आर्थिक मूल्य छे। बराबर, एटले किंमत ए पैदाश के सेवानुं आर्थिक मूल्य छे। ते सामान्य रीते सामा दर्शाववामां आवे छे? नाणामां दर्शाववामां आवे छे। ते सामान्य रीते नाणामां दर्शावाय छे। છેલ્લી વખત વ્યાખ્યા બોલી દે કિંમત એટલે શું? તો કિંમત એટલે ગ્રાહક દ્વારા માલ કે સેવા માટે ભૌતિક, આર્થિક, સામાજિક અને માનસિક સંતોષ માટે ચૂકવવામાં આવતો મૂલ્ય। ને બીજી રીતે કહેવું હોય તો કિંમત એ પેદાશ કે સેવાનું કયું મૂલ્ય છે? આર્થિક મૂલ્ય છે, જે સામાન્ય રીતે નાણામાં દર્શાવવામાં આવે છે। આ તો થઈ કિંમત એટલે શું તેનો અર્થ અને ખ્યાલ। પણ પરીક્ષામાં વિધાન પૂછાયું હોય તો એમાં તમારે અહીંયાથી ચાલુ કરવાનું રહેશે કે દરેક એકમે કેમ વ્યાજબી કિંમત રાખવી જોઈએ। અહીંયા વાક્યના કહે છે કે ધંધાકીય એકમ માટે પેદાશની કિંમત નક્કી કરવાનો નિર્ણય એક મહત્વનો પ્રશ્ન છે। કોઈ પણ ધંધા કે એકમ હોય તો એના માટે એક મહત્વનો પ્રશ્ન શું હોય છે કે ભાઈ મારે પેદાશની કિંમત કેટલી રાખવી, બરાબર, કેવી રીતે નક્કી કરવી। એટલે ધંધા કે એકમ માટે પેદાશની કિંમત નક્કી કરવાનો નિર્ણય એક મહત્વનો પ્રશ્ન છે। ખાલી ધંધા માટે જ નહીં, ગ્રાહક માટે પણ કિંમત કેવી છે? મહત્વની છે। એટલે ખરીદનાર અને વેચનાર બંને માટે કિંમત અત્યંત મહત્વની છે। તમે કદાચ 11માં ધોરણમાં ઇકોમાં તમે ભણેલા છો કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ હોય છે? વ્યસ્ત સંબંધ હોય છે। એટલે કે કિંમતમાં જો વધારો થશે તો માંગ શું થઈ જાય છે? ઘટી જાય છે। અને જો કિંમતમાં ઘટાડો થશે તો માંગ શું થઈ જશે? વધી જશે। એટલે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે। કિંમત નિર્ધારણની પ્રક્રિયામાં જે તે બજારની સ્થિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે, એટલે કે માંગ અને પુરવઠા દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે। અને દરેક ધંધા કે એકમની આવક અને નફાનો આધાર પણ મિત્રો કોના પર છે? આ કિંમત પર જ રહેલો છે। કિંમત વધારે હશે તો નફો પણ એ પ્રમાણે વધારે મેળવતો હશે, કિંમત ઓછી હશે તો નફો પણ એ પ્રમાણે ઓછો મળતો રહેતો હોય છે। એટલે આવક અને નફાનો આધાર પણ આ કિંમત પર જ છે। માટે કહી શકાય કે વ્યાજબી કિંમત શું છે? દરેક ધંધા કે એકમે નક્કી કરવી જોઈએ। બરાબર, દરેક એકમે કે વ્યાજબી કિંમત નક્કી કરવી જોઈએ। તો સમજી લઈએ, ધંધા કે એકમ માટે પેદાશની કિંમત નક્કી કરવાનો નિર્ણય એકમ એક મહત્વનો પ્રશ્ન છે। બજારમાં ખરીદનાર અને વેચનાર બંને માટે કિંમત મહત્વની બાબત ગણાતી હોય છે। ખરીદનારો કે વેચનાર હોય બંને માટે કિંમત ખૂબ જ મહત્વની બાબત છે। પેદાશની કિંમત અને માંગ વચ્ચે ચલો બોલો કેવો સંબંધ છે? તો વ્યસ્ત સંબંધ છે। પેદાશની કિંમતમાં જો વધારો થશે તો પેદાશની માંગમાં શું થાય છે? ઘટાડો થાય છે। કિંમત વધી તો માંગ ઘટી ગઈ, અને પછી લખવાનું જો પેદાશની કિંમતમાં ઘટાડો થાય તો પેદાશની માંગમાં શું થાય છે? વધારો થાય છે। અને પછી કહે છે કે કિંમત નિર્ધારણની પ્રક્રિયા કોઈ પણ ધંધા કે એકમની બજાર અંગેની સ્થિતિ નક્કી કરે છે। બોલો, કિંમત નિર્ધારણની પ્રક્રિયા શું નક્કી કરે છે? તો કિંમત નિર્ધારણની પ્રક્રિયા કોઈ પણ ધંધા કે એકમની બજાર અંગેની સ્થિતિ નક્કી કરે છે। ને છેલ્લો સ્ટેપ એકમની આવક અને નફાનો આધાર પણ, બરાબર, મેઇન છે એકમની આવક અને નફાનો આધાર પણ હોય છે પેદાશની કિંમત પર જ રહેલો હોય છે। એવું નહીં કે એટલી બધી પણ વધારે કિંમત લઈ લેવી, વ્યાજબી કિંમત હોય છે કે જે મને એનો યોગ્ય નફો મેળવી શકે, કારણ કિંમત બહુ વધારે લેશે ને લેશે
ની તો કમાણી ની થશે, નફો ની થશે, એટલે વ્યાજબી કિંમત હશે તો જ લોકો ખરીદશે અને તો જ એને આવક અને નફો થઈ શકે છે. એટલે કે છે કે એકમની આવક અને નફાનો આધાર પેદાશની કિંમત પર રહેલો છે. અને આથી જ કહી શકાય કે દરેક એકમે કઈ કિંમત, વ્યાજબી કિંમત નક્કી કરવી જોઈએ. અહીંયા સવાલ કમ્પ્લીટ થયો આપનો, કિંમત એટલે શું અને દરેક ધંધા કે એકમ વ્યાજબી કિંમત શા માટે રાખવી જોઈએ. આવતીકાલે નવા સવાલ સાથે આગળ વધીશું. જય શ્રી કૃષ્ણ.